कृष्ण हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे हरे राधे श्यामा राधे श्यामा 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 राधे राधे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण राधे 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 श्यामा राधे श्यामा 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 राधे 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 श्यामा राधे श्यामा 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 राधे 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 श्यामा राधे श्यामा 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 राधे राधे हरे कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे राम हरे राम 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 हरे 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 कृष्ण हरे कृष्ण 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 हरे 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 कृष्ण कृष्ण कन्हैया नंद नंदन यशोदा नंदन भगवान श्री कृष्ण परमात्मा नु परम पावन चरित्र सर्वेश्वर प्रभु नी कृपा थी गंगा मैया ना परम पावन तट ऊपर
પાંચ પાંચ દિવસથી ભગવાનની કથાનું રસપાન આપણે સૌ કરી રહ્યા છીએ. ગઈકાલે ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનો જન્મદિવસ બહુ જ ધામધૂમપૂર્વક આપણે પૂજ્યો. મેં પોતે પણ એટલી કલ્પના નહોતી કરી કે આટલો બધો ઉત્સવ અને આનંદ થશે. બધાએ આબાલ વૃદ્ધ સૌ જે રીતે નાચતા હતા, જે રીતે કૂદતા હતા, અંદરથી આનંદ આવતો હતો. હું વિચાર કરતો હતો યુગો પહેલાં ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માનું આ ધરા ઉપર પ્રાગટ્ય થયું, રામનું પ્રાગટ્ય થયું હશે ત્યારે કેટલો આનંદ હશે. રામચરિત માનસમાં ભગવાન રામનો જન્મ થયો, પછી સવારમાં સૂર્યનો ઉદય થયો, અસ્તાચલમાં સૂરજ 6 મહિના સુધી ગયા જ નહોતા એવું લખ્યું છે. 6 મહિનાનો દિવસ થયો, થાય ચોક્કસ. એટલે પૃથ્વી અને સૂર્યની ફરતી જે ધારા છે આપણી, એ અર્થમાં નહીં લેતા. અને આધ્યાત્મિક રીતે પરમાત્માના નામનો, એની કથાનો, એના ગુણગાનનો આનંદ જીવનમાં કાયમ માટે આવો બની રહે. હું આપ સૌને પણ વિનંતી કરું છું કે જે રીતનો કાલનો આનંદ હતો એ આનંદને તમારા ઘરમાં કાયમ માટે રાખજો, તો તમારે ત્યાં બાલકૃષ્ણ કોઈ પણ રૂપે આવશે. સિંહણનું દૂધ હોય એને સોનાના પાત્રમાં જે રહે, બાકી કોઈ પણ પાત્રમાં સિંહણનું દૂધ નાખો એટલે પાત્રને ફાડી નાખે. પરમાત્માનું નામ, એનો રસ એ સિંહણનું દૂધ છે. એટલે જગદગુરુ ભગવાન નિંબાર્કાચાર્ય કહે છે વેદાંત કામધેનુ 10 શ્લોકીમાં, જ્ઞાન સ્વરૂપમ ચહરેર ધીનમ. હે જીવ, તું જ્ઞાન સ્વરૂપ છે, ભગવાન નિંબાર્ક કહે છે. હવે બાળલીલા સાથે નિંબાર્ક ભગવાનને બહુ લેવા દેવા છે, વધારે પડતી રસમય કથા છે. નાના બાળકનું લાલન પાલન કેમ કરવું એ દરેક માતાને શીખવું હોય તો દસમ સ્કંધ એ બહુ મોટી યુનિવર્સિટી છે. આજે છોકરાઓ મોટા થાય ને પછી બગડે છે, મા બાપનું માનતા નથી, અથવા તો એની સંસ્કૃતિની એને ખબર નથી, આપણે કોણ છીએ એને ખબર નથી, નહીં કરવાના કૃત્ય કરે, નહીં કરવાનું નહીં બોલવાનું બોલે, નહીં ખાવાનું ખાય, નહીં પીવાનું પીવે. એના મૂળમાં મા બાપની જ ભૂલ છે. એ વખતે નિંબાર્ક ભગવાન એમ કહે છે કે તું એને દસમ સ્કંદનો પાઠ કરાવ. બાળકને જન્મ આપ્યો હોય, આપવાનો હોય, એ દરેક માતાએ દસમ સ્કંદનો પાઠ કરશે તો એને ખબર પડશે કે બાળકને કઈ રીતે મોટું કરાય. આ કથાને કેવલ કથાની રૂપે નહીં લેતા, કથાના એક એક પાત્રને, એક એક પ્રસંગને તમારા જીવનની સાથે ભેળવતા શીખી જાઓ તો તમારું જીવન ભાગવતમય બનશે. કથામાં તો કેટલા લોકો જાય છે, કેટલા લોકો દોડાદોડ કરે છે, કેટલી બધી કથાઓ. હું પણ કથાઓ, મને સમય મળે ત્યારે 12 મહિનામાં 2-3 કથા 4 કથા કરું, પણ મોટી મોટી કથાઓ લાખો માણસો જ્યાં હોય છે, કથામાં તમે જાઓ છો, કથામાં પહેલાં બેસો છો, કથા સારી રીતે સાંભળો છો, આમ માળા કરતાં કરતાં સાંભળો, છતાંય મારે તમને પૂછવું છે નિંબાર્ક ભગવાનને સાક્ષી રાખીને કે તમારા સગા ભાઈ સાથે અબોલા કેમ છે, કેમ સાસુઓને ઝઘડો થાય છે, આ કેમ થાય છે બધું, કેમ પાડોશીની સાથે તમારે બોલવો વ્યવહાર નથી. એનો મતલબ એ થયો કે આપણે જે ગુજરાતી કહેવત છે, મેં તો કેટલી કથા સાંભળી નાખી, આપણે કથા સાંભળીને આ કાને સાંભળી આ કાને નાખી દીધી. બહુ આજની કથા સમજદારીપૂર્વક લેવાની છે. સંસ્કારનું ઘડતર કોલેજ સ્કૂલ કે એમાં થાય એ તો સામાન્ય વસ્તુ છે, પણ સાચી પ્રાઇમરી સ્કૂલ, સાચું બાલ મંદિર, સાચી કેજી કે નર્સરી, સ્વામી શરણાનંદજીના શબ્દોમાં કહું કે બાળક માના વર્ગખંડમાં નહીં, ગર્ભખંડમાં તૈયાર થઈને બહાર આવે. માનું ગર્ભખંડ એ વર્ગખંડ બને. પોતાનું ઉદર જ એટલું પવિત્ર હોય કે એમાંથી આવેલું બાળક 4 ચાંદ ખીલવી દેશે.
આંતર અને બાહ્ય બંને રીતે આપણે આ કથાને જોવી છે. જગન્નિવાસ માટે દેવકી નિવાસભૂત થયા, બ્રહ્માદિ દેવતાઓ આવ્યા, દેવકીજીના ગર્ભમાં રહેલા ભગવાનની ગર્ભસ્તુતિ કરે છે. સત્યવ્રતમ સત્યપરમ ત્રિસત્યમ સત્યશ્ચ યોનિ નિહિતમ ચ સત્ય. અહીં અવારનવાર સત્ય શબ્દનો પ્રયોગ કર્યો, સિક્કો મારી દીધો છે. એટલે ભગવાન જગદગુરુ નિંબાર્કાચાર્ય વેદાંત કામધેનુ દસ શ્લોકીમાં કહે છે કે જ્ઞાન સ્વરૂપમ, આ જીવ જ્ઞાન સ્વરૂપ છે. હે જીવ, તારું સ્વરૂપ જ્ઞાન, તમારું મારું સ્વરૂપ કયું છે યાદ રાખો, આપણે જ્ઞાન સ્વરૂપ છીએ. હવે જ્ઞાન સ્વરૂપ છીએ તો જ્ઞાની કોને કહેવાય? જેને અહંકાર ન હોય. નિંબાર્ક ભગવાન કહે છે હરિહરે ધીનમ, હરિને આધીન છે. અને હરિને આધીન નહીં બનો ત્યાં સુધી તમને ઈશ્વર તત્વની ખબર નહીં. આપણે બધા બીજાને આધીન બહુ બની ગયા, ભાઈને આધીન, બાપને આધીન, માને આધીન, સેવકોને આધીન. સાધુ સંતો વેચાઈ ગયા, સેવકોને આધીન થઈને રહ્યા. સેવક રાજી રહે એમ કરવું, સેવક રાજી રહેવા ભગવાનને વાઘા પહેરાવવા, સેવક રાજી રહેવું કરવું. બીજાને આધીન જ્યારે તમે થાવ છો ત્યારે નિજાનંદ જતો રહે છે. નિંબાર્ક ભગવાન કહે છે તમને તમારા કર્મ ઉપર પાક્કો, બીજાના ઉપર નહીં, તમે તમારા ઉપર જીવતા શીખી જાઓ. આ હરિદ્વારના કિનારે બીજો મારા માટે શું કહે છે એની શું કામ ચિંતા? તમને ખબર હોય છે કે મારી ગાડી ટ્રેક ઉપર છે કે નીચે. આપણે આપણી પોતાની ખુદની મસ્તીને પૂછો કે હું કોણ છું, મારું જીવન બરાબર છે કે કેમ. નિંબાર્ક ભગવાન દસ શ્લોકી ઉપર તો આમ સાતે સાત દિવસ બોલીએ તો એ ઓછું છે, કારણ કે એ તો આપણું નિંબાર્કીઓનું હૃદય છે, હાર્ટ છે દસ શ્લોકી. આખે આખે દસ શ્લોકમાં આખે આખી સારભૂત વાતો જગદગુરુ ભગવાન નિંબાર્કાચાર્ય. નિંબાર્ક ભગવાન માટે એમ કહેવાય છે આપણા સલેમાબાદમાં, સલેમાબાદની બનેલી ઘટના, વાસુદેવ ભટ્ટાચાર્ય કે કોઈ, મને આમ બહુ સ્મૃતિમાં નથી અત્યારે, પણ હું હમણાં આવી જશે તો કહીશ, એમ હૈયા છે પણ ઓટે નથી. ત્યાંનો એ રાજા આપણા સલેમાબાદમાં એ દુષ્ટ હતો, અને જે સાધુ સંતો જાય એને એ ઓરડીમાં સૂતા હોય એમાં સર્પ મૂકી દે, મધની માખીનું પોડું આખું માથે, એટલે સાધુ સવાર સુધીમાં ખલાસ, એ મરી જાય. અહીંયા ભગવાન નિંબાર્કાચાર્યની પરંપરાના આચાર્ય એને આખા ગામ કહેવા ગયા કે તમે જતા નહીં, અહીંયા ન જવાય. આ રાજા છે ને મુસલમાન બહુ ખરાબ રાજા છે, હિન્દુ સાધુઓને આવી રીતે ઠંડા કલેજે હત્યા કરે છે. પણ હત્યાથી બીવે એને સાધુ થોડો કહેવાય. માનથી, માનની અને અપમાનની આ બંને અપેક્ષા એ સાધુતાથી નીચે લઈ જાય છે. કોઈ મારી વાહવા કરે તો હું રાજી થઈ જાઉં, કોઈ મને હાર પહેરાવે, મારા કોઈ વખાણ કરે તો હું રાજી થઈ જાઉં, વાળી મારી કોઈ પાછળથી નિંદા કરે ટીકા કરે તો હું નારાજ થઈ જાઉં. રાજગી અને નારાજગી સાધુતાનું લક્ષણ નથી, મારો નિંબાર્ક ભગવાન કહે છે. ત્યાં સમતાની, સાધુની નિશાની સમતા છે. એટલે એને કહ્યું કે હું ડરું નહીં, કારણ કે મારી પરંપરા નિંબાર્ક પરંપરા છે, હું નહીં ડરું. આવવા દો, ભલે ને જે કરવું એ કરવા દો. હવે એ વખતે એ ધ્યાનમાં બેઠા બેઠા ભ્રમરગીત ચાલતું હતું આચાર્યને અંદર. ભાગવતનું ભ્રમરગીત હમણાં આવશે એટલે હું કહીશ. એ ભ્રમરગીતનો પ્રભાવ એવો પડ્યો કે પેલો રાજા જે આવ્યો છે એને હેરાન કરવા, અને લાખો ભમરાઓ એની પાછળ પડી ગયા, ભમરાથી એને ભગાડ્યો. અને પછી આખે આખો રાજમહેલ જે આપણું સલેમાબાદ, મને આનંદ થયો આજે રૂપસિંહ સાહેબને અતુલભાઈને કહેતા હતા કે વળતા આપણે બધાએ આચાર્યપીઠના દર્શન કરીને જવું છે, મને આનંદ થયો. મને આ રૂટની ખબર ન હોય એ બધા ગોઠવતા હોય કે પણ મેળ પડી જાય એવું છે, મેં કીધું પડે તો પાડો. એટલે ત્યાં પરશુરામ તપસ્થલી છે, ત્યાં તમે બધા દર્શન કરવા જજો, હું તો કદાચ તમારી સાથે નહીં પણ હોય. એટલે એક ભમરા નીકળ્યાની પછી પેલા રાજા, રાજા તો રાજા જ હોય અંતે, તો ખુશ થઈ ગયો. એને કીધું બાપજી મારી ભૂલ થઈ ગઈ, તમે જોજો એ જે એ બિલ્ડિંગ હજી છે આપણી પાસે, આખું સ્ટ્રક્ચર એ બિલ્ડિંગ છે આપણી પાસે, એમાં જ આપણો મહેલ છે અત્યારે, મહારાજ શ્રી અને રાધા માધવ ભગવાન એમાં જ બિરાજે છે. એ આખે આખું રાજ રચેલા સહિત મૂકીને નીકળી ગયો અને એને અજમેરમાં ગાદી સ્થાપી ત્યાર પછી. અને અજમેરમાં જે દરગાહ પૂજાય છે અલ્લાહ ચિશ્તી કે ખ્વાજા,
ખ્વાજા ગરીબ નવાઝ જે એ પૂજાય છે એ પણ નિંબાર્ક ભગવાનનો જ આશ્રિત હતો. એ કોઈને ખબર જ નથી ઇતિહાસની હજી, કારણ કે ઇતિહાસ તો શું કરે, જલડા હિન્દુ મુસલમાન કરીને જુદા જુદા કરે. મૂળમાં જાઓ તો ગમે ત્યાં કનેક્શન તો આપણું જડતું હોય છે. એ સગા બે ભાઈઓ સાહેબ અજમેરમાં ગાદી સાપીના જે મજારમાં અત્યારે દુનિયા આખી એને વંદન કરે, આપણે પણ એને સલામ કરીએ. પણ તત્વ તો ક્યાંક ને ક્યાંક છુપાઈ હોય. એટલે મારો જગતગુરુ ભગવાન નિંબાર્ક કહે છે, જ્ઞાન સ્વરૂપમ ચ હરેર્ધિનમ શરીર સંયોગ વિયોગ યોગ્યમ. આ શરીરને સંયોગ અને વિયોગની વાતો. હવે આખી વાત સંયોગ થશે. 11 વર્ષ 52 દિવસ સુધી ગોકુળ અને વ્રજમાં રહીને મારો કનૈયો સંયોગ કરશે અને મથુરામાં જશે ત્યારે વિયોગના સમુદ્રમાં ડૂબાડીને જતો રહેશે. અને પ્રેમ ત્યારે જ પાકે જ્યારે એમાંથી તડપણ ઊભી થાય. ઇન્સ્ટન્ટ બધું હાજર થઈ જાય તો નોકર ને શેઠની વાતો થઈ. પ્રેમમાં એવું ન હોય, પ્રેમમાં તડપણ હોય, પ્રેમમાં આંસુ હોય આંખમાં, પ્રેમમાં વિયોગ હોય. અને પ્રેમમાં જ્યારે અંદરથી ગોપીઓ અંદરથી આમ ઝૂરે છે, આમ કના કાનો કાનો કરીને એના વિયોગમાં જ્યારે રડે છે, અને મધુમાલતી નામની ગોપીથી જ્યારે ગોળી નથી ઉપડતી યમુનાના જળની, ત્યારે દ્વારકાનાથ એ કઈ ગતિએ તમે આવ્યો છે વિચારો. વૃંદાવનનો રાજા કઈ રીતે આવ્યો હશે, મથુરાનો રાજા, અને ગોળી ચડાવવા માટે આવે છે. ક્યાં ઈશ્વર આપણેથી ભિન્ન નથી, જુદો નથી. આ માન્યતાઓ આપણને મારી નાખ્યા કે કૃષ્ણ ગોકુળમાં જ હોય, રામ અયોધ્યામાં જ હોય. હજી સુધી બધા એવું સમજાવે છે પોતાની રોટલી શેકનારા માણસો. પણ આજની કથા ઉપરથી ભરોસો લઈને જજો. ગોકુળ મથુરા વૃંદાવન એ તો ભગવાનના સ્થૂળ સ્થાન છે રહેવાના. સૂક્ષ્મ રીતે પરમાત્મા આપણી અંદર રહેલો છે. એટલે વેદાંત કામધેનુ 10 શ્લોકે કહે છે, જ્ઞાન સ્વરૂપમ ચ હરેર્ધિનમ. આપણે બધા જ્ઞાન સ્વરૂપ છીએ. અહીં બધા જ્ઞાની છે. મારે બધાને પૂછવું છે કે કીડીને મારો તો શું થાય, પાપ થાય કે પુણ્ય? બધા કહે છે પાપ થાય, પુણ્ય થાય નહીં. બધાને ખબર છે, કોઈને ગાળ દઈએ, કોઈને કોઈના માટે અપવિત્ર બોલીએ, અશુદ્ધ વાણી ઉચ્ચાર કરીએ તો પાપ જ થાય, બધાને ખબર છે. એટલે બધા જ્ઞાની છે. આ ઇલેક્ટ્રિકનો જે પાવરનો છેડો ખુલ્લો હોય તો એને તમે જાણતા અડો કે અજાણતા એ કરંટ આપશે, કોઈ છોડશે નહીં તમને. ભગવાનની કથામાં જેને રસ લેવો છે એવા લોકોએ ભગવાનની કથાનો આ બાળ લીલાને આપણે ખૂબ સારી રીતે માણવી છે. બાળક કેવું હોય, બાળપણ કઈ રીતે ઉછેરાય, એ બધી વાતો અંદર આવી છે. આ વિશ્વ એક આદિ સનાતન વૃક્ષ છે. આ વૃક્ષનો એકમાત્ર આશ્રય સ્થાન છે પ્રકૃતિ, અને એના બે ફળ છે સુખ અને દુઃખ. સત્વરજ અને તમ આ ત્રણ ગુણો એ વૃક્ષના મૂળ છે. ધર્મ અર્થ કામ અને મોક્ષ એ ચાર રસ છે. એને જાણનારા 5 પ્રકાર છે, જે આપણે ગઈકાલે સાંખ્યનું દર્શન કર્યું એટલે એમાં વિશેષ હું વધારે નહીં જોઉં. આંખ કાન નાક જીભ અને ત્વચા એ 6 સ્વભાવ છે. જન્મવું વધવું વિકસવું થવું ઘટવું અને નાશ પામવું. રસ રક્ત માંસ મેદ મજ્જા અસ્થિ અને શુક્ર આ 7 વૃક્ષની સાલ છે. આખા શરીરનું એક્સરે કરે છે સુખદેવ મહામુનિ પરીક્ષિતની સામે. પંચમહાભૂત મન બુદ્ધિ અને અહંકાર, 2 આંખ 2 કાન મુખ 2 નાક ઉસ્ત એવા 9 દ્વાર છિદ્રો છે. પ્રાણ અપાન વ્યાન ઉદાન સમાન નાગ કુર્મ કુકલ દેવદત્ત અને ધનંજય એ 10 પ્રાણ એના 10 પાંદડી છે. અને આ વિશ્વરૂપી વૃક્ષ ઉપર 2 પક્ષી છે, જીવ અને ઈશ્વર. ઈશ્વર અંશ, જીવ અવિનાશી ચેતન અમલ સહ શુક્રાશી. સુખદેવજી બહુ ખીલ્યા છે. દેવતાઓ વિદાય થયા, મંગલ સમય આવ્યો છે. ચંદ્રમાએ રોહિણી નક્ષત્રમાં પ્રવેશ કર્યો. મધ્યરાત્રિ નિશ્ચિત સમય જેમ કાષ્ટમાંથી અગ્નિ પ્રગટ થાય, પૂર્વ દિશામાં ચંદ્રનો ઉદય થાય, એમ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા જે આપણે ગઈકાલે કથા કરી ચતુર્ભુજ સ્વરૂપે માની પાસે આવ્યા છે. અને માને ગર્ભિત 2-3 વાતો કરી છે. રામચરિત માનસમાં રામે પણ થોડીક માની સાથે વાતો કરેલી, અહીં કૃષ્ણ ભગવાને પણ વાતો કરી છે.
તમને બધાને એમ થાય ભગવાને માને યારે શું વાતો કરી ચતુર્ભુજ સ્વરૂપે. જો આપણા 24 અવતારો થયા ભગવાનના, 24 અવતારોના જ્યારે જન્મ થયા ત્યારે પહેલાં ચતુર્ભુજ સ્વરૂપ જ આવ્યું છે. ચતુર્ભુજ સ્વરૂપે સૂચના આપી દે. આપણા ઘરે દીકરા દીકરીને જોવા મહેમાન આવવાના હોય, એમાં જે વચેટિયા હોય એ શું કરે, એ ડાયરેક્ટ એની સાથે લાયઝનમાં હોય, તમે ક્યાં પહોંચ્યા ક્યાં, અને જે કહે કે અમે અહીંયા પહોંચ્યા છીએ, મારા રાઠી પહોંચ્યા, એટલે તરત એક માણસ આવીને એમ કહે કે હવે કલાકમાં મહેમાન આવે છે, સરખું કરી નાખો, એટલે બધું આમ ઘરમાં સરખું કરી નાખે, ચા નાસ્તાની તૈયારી કરી નાખે, મહેમાન આવતા જાય નજીક એમ આપણને ખબર પડતી જાય. શ્રીમદ ભાગવત કથા છે ને એ વચેટીઓ છે, આપણને ઈશ્વર સાથે મેળવવાનો આ ગ્રંથ છે, એટલે ભગવાનનું સાક્ષાત સ્વરૂપ છે. કૃષ્ણને આપણે જોયા નથી, આપણે એના હાથમાં બાંસુરી આપી મોરપીછ મૂક્યું, એ તો આપણી પરિકલ્પનાની ચિત્રમૂર્તિ છે, પણ શ્રી કૃષ્ણ પરમાત્માનું કોઈ સ્વરૂપના દર્શન કરવા હોય તો ભગવાનનું ભાગવતનું ગ્રંથના દર્શન કરો. આ વાંગ્મય સ્વરૂપ છે ભગવાનનું, પ્રભુનું સ્વરૂપ છે. એટલે હંમેશા હું કયા કરું, તમે જ્યારે કથા સાંભળવા બેસો ત્યારે તમને ગમતી કૃષ્ણની મૂર્તિ હોય, દધિમંથનથી ખરડાયેલા પોતાના હોઠ અને નાક હોય, દાહીવાળા માખણવાળું મોઢું હોય, હાથમાં ગોળો હોય માખણનો, એ સ્વરૂપ ગમતું હોય તો એ, અથવા તો લાલનું કોઈ પણ સ્વરૂપ ગમતું હોય, તીરછી આંખ અને પગ આંટીએ દઈને ત્રિભંગી બન્યા હોય ભગવાન લાલો, એવું રૂપ, જે સ્વરૂપ તમને ગમતું હોય એ સ્વરૂપનું ચિત્ર આલેખો અંદર, અને પછી કથા શ્રવણમાં બેસો, બહુ મજા આવશે. જેની કથા આપણે સાંભળતા હોય એનું ચિત્ર આપણા હૃદયમાં હોય તો કથામાં રસ બહુ આવશે. આ રસ લેવાની વાતો છે. હવે તમારામાં ચિત્ર અત્યારે મસૂરીનું હોય ને આમાં બેઠા હોય શું કરવાનું કહો, તમારે ફરવા જવું હોય ને ન જવાનું હોય, અને કથામાં તમે ગમે એટલું બેસો પછી લાગે નહીં, આવું છે. ભગવાનની કથા એ રસ આપશે. ચિત્ર ઊભું કરો, અંદરથી ચિત્ર ઊભું કરો અને થશે. એક વસ્તુ વચ્ચે કહી દઉં, ક્યારેય પામર ન બનવું, રાકા ન બનવું. આપણાથી શું થાય ને, આપણે તો સંસારી જીવડા ને, આપણે તો આમ કળિયુગ હાલે છે ને, આપણે તો પાપી માણસો ને, આપણને ભગવાન ક્યાંથી મળે ને, આવા રાકા વિચારો કરીને આવવું જ નહીં. એના માટે મર્દાનગી જોઈએ, નિંબાર્ક ભગવાને આપેલી કે હું ઈશ્વરનો અંશ છું, અંશથી જુદો પડ્યો છું, ગમે ત્યારે એને આવવું પડશે. નાનો દીકરો ખોવાય ને માને પૂરું દેખાતું ન હોય, હાથમાં ફાનસ લઈ રાતના 10 વાગ્યા સુધી ફરતી, મારો દીકરો ક્યાં, મારો દીકરો ક્યાં, મારો દીકરો. એક માં પોતાના બાળકને ગોતવા માટે આખી રાત તડપતી હોય છે, તો આપણે ભગવાનના દીકરા છીએ, ભગવાનના સંતાન છીએ, ઈશ્વર અંશ અંશથી જુદો પડ્યો છે, એને ભેગા કરવા માટે આ ભાગવતની કથા, રામકથા, શિવકથા ફાનસ છે, એ લઈને ગોતવા નીકળ્યો છે, મળી જશે. નબળા વિચાર કોઈ દી ન કરવા, બહુ સાવધાનીપૂર્વક ભગવાનની કથાનું દર્શન કરજો. શંખ ચક્ર ગદા પદ્મધારી ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કર્યા, આનંદ થયો. માને કીધું કે તું ચિંતા કરતી નહીં, હું આવી ગયો છું, મારે બધા નાટક કરવા પડશે, તું તારી સ્થિરતા એમને પકડી રાખજે, બે ભાન થતી નહીં. અને કઈ વખતની માને સૂચના આપી છે કે માં હવે હું કંસને મારવા જવાનો છું, અને કંસના કાલિયો પીડ હાથીથી લઈને કેટલા કેટલા યોદ્ધાઓ મારી સામે આવશે, મારું તો નાનું સ્વરૂપ હશે, ત્યારે તું ગભરાતી નહીં, આ ખાનગી વાતમાં એ કહી દીધી. એટલે માં નિશ્ચિંત હતી, વખતે મારું ભલે બાળ સ્વરૂપ છે પણ હું આ જગતનો પરિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામી યુગે યુગે, હું યુગે યુગે પ્રગટ થઉં છું. સૃષ્ટિનો ભાર હરવા મારો હરી અનેક રૂપે આવે છે. બાલકૃષ્ણ લાલની જય જયકાર થાય છે આખા ગામમાં. પોતાની સાધનાની સમગ્રતાને ફળરૂપે પોતાની ગોદમાં બાલ સ્વરૂપ જોઈ દેવકી ધન્ય થયા. દેવકીની આંખમાંથી આનંદના અશ્રુ પડવા લાગ્યા છે. પોતાના બાળકને હૃદયે ચાપી દેવકીજી પરમ મોદિત થયા છે. પુત્રજન્મની ખુશાલીમાં વસુદેવે યથા સમય અનુકૂળતાએ બ્રાહ્મણોને ગાયોનું દાન આપવાનો સંકલ્પ કર્યો. વસુદેવજીએ ટોપલો તૈયાર કર્યો, વસ્ત્ર બિછાવ્યું. દેવીને દેવતાઓને લાવો, પ્રભુની આજ્ઞાની ખબર છે, પરોઢ થતાં પહેલાં મારે જવાનું છે. દેવકીએ પ્રભુને ખૂબ વહાલ કર્યું, હૈયે લગાડ્યા છે, હે મારા બાપ, હવે તું મને ક્યારે મળીશ, જલ્દી તું નીકળી જાય અહીંથી, કારણ કે ક્રૂર કંસની જો તારા ઉપર દ્રષ્ટિ થશે તો મારી નાખશે તને. હજી માના મગજમાં થોડા માયાના આવરણો
ભગવાને પ્રેમ માટે રાવા દીધા છે. તમે ભજન કરો, બસ હું આ ગયો નું આવ્યો. ભગવાને આપણને વચન આપ્યું છે, આપણે વચન ચૂકી ગયા છે. ગર્ભસંહિતામાં બાળક જ્યારે માના પેટમાં હોય છે ત્યારે કેટલા કેટલા વચન એને આપ્યા હોય છે, એ વચન આપણે ચૂકી જઈએ કારણ કે માયાનું. પણ ભગવાન નથી ચૂકતો, યાદ રાખો. ભગવાને આપણને વચન આપ્યું છે કે તું એકવાર મારો બની જા. ભગવદ્ ગીતામાં અર્જુનને ભગવાન કે સર્વધર્માન પરિત્યજ્યમ, બધું છોડ તું અને કેવલ મારા શરણે આવી જા. કેવલ આપણને બધાએ ભગવાનને વચન આપ્યું છે, ભગવાન વચન નિભાવે. આપણે બધા એવા છીએ, નમક હરામ કે વચન તોડી નાખીએ, આપેલા વચન ભૂલી જઈએ. આજ બોલ્યા કઈ, કાલ અભી બોલા અભી ફોક, એવા લોકોને હરિનો રસ પ્રાપ્ત નહીં થાય. તમારી વિચારધારામાં અડગ રહેવું. બસ વિનંતી કરું છું આપ સૌ વડીલોને, યુવાન ભાઈ બહેનોને, કે સંકલ્પ કરીને જજો કે ગંગાના કિનારે ચતુર્ભુજ દાદાની કૃપાથી આપણે ખૂબ સારી રીતે નિર્વિઘ્ને 7 દિવસ આમ દર્શન કર્યા છે, કથાના શ્રવણ કર્યું છે, ત્યારે હવે અહીંથી ગયા પછી હું ક્યારેય કોઈ પણ વાતમાં નાસીપોત નહીં થાઉં, હું ક્યારેય મરવાનો વિચાર નહીં કરું. સુખ કે દુઃખના પ્રસંગમાં હું ક્ષમતા રાખીશ, આવા આવા સંકલ્પ. મારા મા બાપની સેવા કરીશ, હું કયા કુળમાં જન્મ્યો છું કુળને અનુરૂપ હું કોઈને કલંક ન લાગે એવું જીવન જીવીશ. આ બધા સંકલ્પો આપણને ભગવાન સુધી લઈ જાય. મારી વાણી દ્વારા, મારા વર્તન દ્વારા અને મારા વિચાર દ્વારા મારા કુટુંબ, મારો પરિવાર જ નહીં, મારા આખી સોસાયટીમાં જ્યાં હું રહેતો હોય કોઈના દિલને ઠેસ નહીં પહોંચે એનું હું ધ્યાન રાખીશ. આ બહુ મોટું પાપ છે, યાદ રાખો. તમે એવું બોલો કે જેથી કોઈનું દિલ સળગી જાય. મેણા ટોણા, વાંકું બોલવું, ચૂકું બોલવું, ઘણાને એવી ટેવ હોય, આમ રૂપાળા બહુ હોય, આમ સરસ રીતે એને કપડાંય પહેરાવે, કપડામાં કંઈ ડાગ ન હોય, પણ જીભ એની કુવાડા કાપી નાખે એવી હોય. બાપ જીભ એવી હોય કે આપણને તક આ શું બોલે છે, અને જોવામાં આપણને બહુ સારા લાગે. ભગવાનનો રસ જેને પીવો છે એને એવા માણસોથી પણ દૂર રહેવું જે દોરંગા હોય. ઘડીકમાં કંઈક બોલે, ઘડીકમાં કંઈક બોલે, એવા 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 ભરપૂર માણસનો સંગ કરો કે જેની ચિત્તવૃત્તિમાં ક્યારે ફેરફાર જ ન હોય. અને એટલે મારા સંતો ગાય છે, કોનો સંગ કરો, જેને ભજન કરવું છે, જેને સાધના કરવી છે, જેને આની આ દેહમાં લાલાને મળવું છે, એવા લોકોએ આટલું ધ્યાન રાખવું પડશે. સંગ સત્સંગ થાય તો બહુ સારું, ધ્યાન રાખો, વચ્ચે કહી દો. સત્સંગ ન થાય તો ચિંતા ન કરવી, ન થાય તો કાંઈ નહીં, ન થાય તો ન થાય. આપણે કામકાજમાં હોય, બિઝનેસ હોય, જવા દો નથી કરવો સત્સંગ, પણ કુસંગ ન થઈ જાય, નીચનો સંગ ન થઈ જાય એનું ધ્યાન રાખજો, નહીં તો તમારું બધું બગાડી નાખશે. એટલે ગાયું, આવા દોરંગા ભેળા રે નાવ બેસીએ, આવા દોરંગા ભેળા રે નાવ બેસીએ. પોતે માં પોતાની જાય, પોતે માં પોતાની જાય, એવા દોરંગા ભેળા રે. ને લોભી લાલચુ, કામી રે કપટી ને લોભી લાલચુ, પાર કા દુખે ના દુબાય,
રામની કથા કે કૃષ્ણની કથા, જે કથામાં રસ ન જાગવા દે એવો ગમે તેવો સગો હોય તો એનો ત્યાગ કરો. ગમે તેવો સગો હોય તો, ભલે સાધુ હોય તો, ભલે ફકીર હોય તો, ભલે જે તમને હરિ રસ નથી પીવા દેતો, ભગવાનની કથામાં તમને રસ ન પડવા દે એવી કોઈ ફેશન હોય, એવી કોઈ ઈચ્છાઓ હોય, એવી કોઈ તમન્ના હોય તો એનો ત્યાગ કરો. આનું નામ છે યોગ. આ જે વસ્તુ જે લોકો અત્યારે યોગનો જે રીતે ઉપાડો થયો છે દેશમાં, નાના મોટા બધા નાક પકડી પકડીને બેસે છે, એ કયો યોગ? સાંખ્ય યોગનું તો માએ ગઈકાલે દર્શન કરાવ્યું હતું, આપણે જોયું. યોગી કોઈ દી ભોગી ન હોઈ શકે, યાદ રાખો. ભોગનો એક અર્થ એ પણ છે, યોગીને કોઈ ઈચ્છા જ ન હોય. આ યોગીઓ યોગની પાછળ એનો કેટલો મોટો બિઝનેસ ચલાવે છે, આગળ યોગ અને ભીતર કેટલું કઈ રીતનું ચાલે. આ જેને કૃષ્ણ દર્શનની લાલસા છે એના માટેની આ કથા છે. કયો યોગ? યોગનો એક અર્થ છે આપણું મન કથામાં લાગતું ન હોય, અને કથામાં નહીં લાગવા માટેનું જે ઉપકરણ હોય. આપણે કથામાં બેઠા ને એ જ વખતે જો આપણને ભજીયા યાદ આવે ને તો 9 દિવસ ભજીયાને છોડી દો, કારણ કે કથામાં નથી, આપણને રોજ યાદ આવે છે. કઈ રીતે છોડવા? એને છોડવાથી થોડા, હવે હું 7 દિવસ ભજીયા નહીં કહું, પછી 15 જણને કીધા મેં 7 દિવસ ભજીયા ખાવાનું માની લીધું, મેં નહીં લીધું, એટલે પણ તો ન લીધું હતું, સારું હતું, પ્રચાર કર્યો છે તે. કઈ રીતે છોડવું? એના માટે જગદગુરુ ભગવાન નિંબાર્કાચાર્યને મળવું પડે. હરેર ધીનમ, તમે હરિને આધીન થઈ જશો તો તમારામાં બધી તાકાત આવશે. દોરંગા ભેળા ન બેસીએ, એમાં પથ પોતાની જાય. એવા માણસોનો સંગ કરવો કે જે તમને ભગવાનથી નજીક લઈ જાય. એવા માણસોનો સંગ કરવો કે જે તમને ઠાકોરજીની કથાથી નજીક લઈ જાય. એવા માણસોનો સંગ કરવો કે જે કથા કીર્તનમાં તમને રત કરે. એવા માણસોનો સંગ કરવો કે જે તમને કુટુંબ પ્રેમ જગાડે, કુટુંબને પ્રેમ કરવાનું કહે. એવા માણસોનો સંગ કરો કે જે તમને દેશદાજ જગાડે. હું ભારતમાં છું તો હું ભારતીય છું, અને ભારતીય પરંપરાનું પાલન કરવું એ મારી ફરજ છે. વેર અને વાસના એ ભારતીય પરંપરા નથી. વસુધૈવ કુટુંબકમ, આ આપણી વિચારધારા. આખું વિશ્વ મારું કુટુંબ છે, કોની પાસે છે આ તાકાત? ગમે એવી મોટી મોટી આમ ગાદી પર બેસીને વાતો કરનારાઓને પણ મેં આમ લડતા ઝઘડતા જોયા છે, સંપત્તિ માટે, સત્તા માટે, રૂપિયા માટે. એને એ તત્વ નહીં સમજાય. બાળ લીલા જેને સમજવી છે ભગવાનની, એના માટેની આજની વિસ્તૃત માહિતી મેં એટલા માટે આપી બધી કે આ ભગવાનની કથાને સમજવા માટે આપણે બધાએ પણ બાળક બનવું પડશે. અને તમે બનો છો, બધા જ બનેલા છે આમાં. કઈ રીતે? નાનું બાળક રમતું હોય એમાં જો મકોડો નીકળ્યો હોય તો માં બાળક બને છે કે નહીં? બાપ, જો બેટા મટોડો નીકળ્યો, મટોડો એટલે જે છોકરું કાલું કાલું બોલે એટલે બાપે બોલે છે. એટલે તો છોકરું કાલું તને શું છે? તું તો સરખું બોલ કે મકોડો નીકળે દૂર રે કડી. નહીં 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 બેટા, હાવ કરશે, આમ કરશે. નાનું બાળક જે રીતે સમજે એની ભાષામાં બા, એની માં જેમ એને સમજાવે છે, એમ જ્યારે ભગવાનની કોઈ વાત હોય, ભગવાનની કથા હોય, ભગવાનનું કીર્તન હોય, ત્યારે તમે એવા બાળક બની જાઓ જેથી તમને બાળકની સાથે. અત્યારે આપણે આજના દિવસે બાળ લીલામાં અંદરથી બધા બાળક બની જઈએ. અંદરથી તો કાયમ માટે ભગવાનની પાસે તો આપણે બાળક જ છીએ, બાળક જ રહેવું જોઈએ. તો આ લીલા આપણને અદ્ભુત આનંદ આપશે. વહેલી સવારે બાબા નંદ જાગ્યા. દરરોજ રાત્રિના 4th પ્રહરે જાગે છે. વહેલી સવારે જાગી નંદ બાબા ગૌશાળામાં ગાયોની સેવા માટે ગયા છે. શીતલમંદ સુગંધવાયુ વાતો હતો, પંખીઓનું સંગીત સંભળાતું હતું, દૂર વાંસળીના સૂર સંભળાતા હતા, વેણુના સૂર ગુંજતા ગુંજતા વાતાવરણની અંદર વહેતા હતા. બહુ પવિત્ર વાતાવરણ હતું. કનૈયાને થયું, ક્યારનો આવ્યો છું, કોઈને કોઈ જગાડતું કેમ નથી? હવે જો ભગવાન જગાડે છે. આપણે નિંદ્રામાં હોય ત્યારે ભગવાન જગાડે, કેટલી એને આપણી ચિંતા છે. આપણે તો ખબર નહીં કે આપણે એને કેમ સમજી શકતા નથી.
અહીંયા તમે બધા ભોજન પ્રસાદ કરો છો, ગમે તે ભોજન હોય બધું મિક્સ કરીને આપણે ભોજન કરી લીધું, પછી કોઈ ચિંતા કરી કે આનું શું કરું, સૂઈ જાઓ એટલે ભગવાન જાગીને અંદર આવી જાય અને પછી એનું બધું પાચન કરે, લોહીની જગ્યાએ લોહી, પાણીની જગ્યાએ પાણી, મદ મેદ મજ્જા બધું એ શાંતિથી બેઠો બેઠો, અને ચાર વાગે સુવે ત્યાં વળી નાસ્તાની ભૂખ લગાડી દે કે હવે કંઈક લાવો ચા પાણી કરો નાસ્તો કંઈક કરીએ. આ કોણ કરે છે અંદરથી સોચો. ભગવાનની કથા અદ્ભુત કામ કરે છે. આપણે 3 કલાક ભગવાન માટે નથી જાગી શકતા, 24 કલાક જે ભગવાન આપણી અંદર જાગે છે. શ્રાવણ મહિનામાં શિવજીને લોટો પાણી ચડાવવા જાય, રુદ્રાભિષેક રુદ્રી કરે અને જે આ બધું કરે ને પછી આપણે તો કયા કરીએ 6 મહિના સુધી, અમે તો ભગવાનને અભિષેક કર્યો અભિષેક કર્યો અભિષેક, પણ કોઈ એવું વિચાર્યું કે હું જે દિવસે માના ઉદરમાંથી જન્મ્યો તે દિવસનો થઈને 70 વર્ષનો થયો તે દિવસથી આજ સુધી મારી અંદર 24 કલાક લોહીનો અભિષેક મારો હરિ કરે છે આપણા હૈયામાં. 1 મિનિટ જોઈને રજા રાખી હોત તો શું દશા થાત તમે વિચારો. એમ કીધું હોત કે રવિવારે હું ભાઈ તમારો શ્વાસ બંધ તો રામ બોલો ભાઈ રામ લાકડા ભેગા થઈ ગયા હોય આપણે બધા, પણ હરિ નથી કંટાળતો. સત્કાર્યનો કોઈ દિવસ અંત નથી હોતો. ભગવાનને થયું કે મને કોઈ જગાડતું કેમ નથી, લાવ પહેલાં મૈયાને જગાડું. પ્રભુએ રુદન ચાલુ કર્યું, શિશુ રુદન સાંભળી યશોદાજી જાગી ગયા, બાલકૃષ્ણ જોઈને બેઠા થયા, ગોદમાં લીધો. મૈયા એટલી બધી રાજી થઈ ગઈ અને એને પસ્તાવો થયો કે આહા હા આ બાળક જન્મી ગયું મને ખબર નથી, હું તો સૂઈ રહી ઊંઘમાં. તમે વિચાર તો કરો પરમાત્માની અદ્ભુત લીલા. માને બહુ આનંદ થયો છે. માએ કીધું કે માં, ભગવાને કીધું કે તું તે મને બેટા જગાડ્યો પણ નહીં, મને કંઈ પીડા ન થઈ મને કંઈ. ત્યારે ભગવાન બાલકૃષ્ણ શું માને કહે છે કાલી કાલી ભાષામાં, તું થાકી ફાકી શાંતિથી હોતી હતી ને એટલે મને એમ થયું કે આને સુવા દઉં, હું પહેલાં જન્મી લઉં પછી એને જગાડીશ. આવી કૃપાવંત મારો હરિ પરમાત્મા કૃપાવંત છે. નંદ બાબાના બેન સુનંદા ભાઈને ત્યાં બાળક થવાનું છે તેથી ભાઈને ત્યાં કામકાજ માટે આવ્યા. ભાભીના ખંડમાં એને નવજાત શિશુના રડવાનો અવાજ સાંભળ્યો. સુનંદા દોડતા દોડતા આવ્યા. યશોદાના ઓરડામાં ખંડના દ્વાર ઉપર ઉઘાડીને જોયું છે. યશોદાની ગોદમાં બાળકને જોયું, આશ્ચર્ય થયું. ભાભી એ ક્યાં હે? ભાગવતની નણંદ કેવી હોય તમે જુઓ. હવે તો જોકે સાસુ અને નણંદના બહુ ઇન્ડેક્સ નીચા ગયા છે ભગવાનની કથાથી, સારું છે. પહેલાં એક સમય એક હતો, એ ક્યાં હે? નણંદ ભાભી વચ્ચેના એના તો કેટલા કેટલા આપણે ત્યાં ગીતો લખાણા કેવું કેવું બધું ચાલતું હતું, પણ અહીંની જે નણંદ છે યશોદાની એનું વંદન દરેક નણંદે દુનિયામાં કરવું જોઈએ. જે નણંદ સુનંદાને અનુસરશે એની